गुड मॉर्निंग स्टूडेंट, धोरण 5 विषय छे अंग्रेजी। एमा आपणे यूनिट बीजू छे अम्ब्रेलास आर कलरफुल। एक्टिविटी 1 થી 8 નો અભ્યાસ કર્યો છે અને એક્ટિવિટી 9 અને 10 નો આજે અભ્યાસ કરવાનો છે। જેને જે એક્ટિવિટી 9 છે એની અંદર એ અને બી આપેલા છે, એની અંદર વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો। આની અંદર वस्तु आपेली छे अने शब्द पूर्ण करवाना छे। तो जो आ वस्तु आपेली छे तो पहले ही पहला मां शू आपेलू छे, पहलू जो एक्टिविटी मां पहलो एनी अंदर बेट आप्यू छे अने टेबल छे। तो आपणे बॉक्स नी अंदर शू करीशू, पहला ઊભી લાઈન છે એની અંદર બી એ ટી લખીશું અને બીજી આડી લાઈન છે એની અંદર ટી એ બી એલ ઈ એટલે ટેબલ। ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ બેડ, ધેટ ઇઝ અ ટેબલ। પછી બીજી જુઓ તેની અંદર શું આપ્યું છે, ટેપ એન્ડ પેરટ્સ। તો ઊભી લાઈન છે એની અંદર ટી એ પી ટેપ લખીશું અને પી એ ડબલ આર ઓ ટી પેરોટ એટલે પોપટ એ લખીશું। તો ધીસ ઇઝ અ ટેપ, ધેટ ઇઝ અ પેરોટ। પછી આગળ જુઓ શું આપ્યું છે, આગળ બુક આપી છે એન્ડ કાઇટ આપી છે। તો કાઇટ્સ છે તો ધોઝ આર બુક્સ, ધોઝ આર કાઇટ્સ। તો શું લખીશું આપણે, ઊભી લાઈન છે એમાં તો બી ડબલ ઓ કે એસ એન્ડ આડી લાઈનમાં કે આઈ ટી એ એસ કાઇટ્સ। પછી એપલ એન્ડ એલિફન્ટ, તો આ ઊભી લાઈન છે ત્યાં શું લખીશું, એપલ લખીશું, એને સ્પેલિંગ છે એ ડબલ પી એલ ઈ અને આડી છે લાઈનમાં એલિફન્ટ લખીશું ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી, એપલ એટલે સફરજન। ધીસ ઇઝ એન એપલ, ધેટ ઇઝ એન એલિફન્ટ। પછી આગળ શું આપેલું છે, મેંગોસ એન્ડ ઓરેન્જ। તો શું લખીશું આપણે બોક્સની અંદર, પહેલા ઊભી લાઈન છે એની અંદર મેંગોસ લખીશું એમ એ એન જી ઓ ઈ એસ અને આડી લાઈનમાં ઓ આર એ એન જી ઈ એસ ઓરેન્જ। તો ધેસ આર મેંગોસ, ધોઝ આર ઓરેન્જ। હવે એક્ટિવિટી બી છે, નવમાં બી છે, તેને ઉદાહરણ મુજબ વાક્ય બનાવે છે। તો અંદર ઉદાહરણ જુઓ, પહેલું ધીસ ઇઝ અ ડોલ, તો બોક્સની અંદર શું લખ્યું છે, અલગ અલગ ટી એચ આઈ એસ આઈ એસ ધીસ ઇઝ અ ડોલ, તેવી રીતે અલગ અલગ બોક્સની અંદર લખવાનું છે। તો બીજા બોક્સમાં શું લખીશું, ધેસ આર રેબિટ્સ, બરાબર જો અંદર। પછી આર ધોઝ, આર ધો ડવ્સ, તો આપણે બોક્સની અંદર અલગ અલગ લખીશું। પછી ઇઝ ધેટ અ કેપ, ઇઝ ધેટ અ કેપ। પછી આગળ જુઓ ત્યાં શું લખીશું, ધોઝ આર બનાનાસ, ઇઝ ધીઝ એન ઓક્સ। પછી એક્ટિવિટી 10મી છે એની અંદર આપણે વાક્ય વાંચો અને ખાલી જગ્યા પૂરો। તો વાક્ય છે પહેલું, એની અંદર ઉદાહરણ આપ્યું છે, તો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીઝ, તો શું લખ્યું છે અંદર, ઇટ ઇઝ એન એપલ। જો આની અંદર ઉદાહરણ, ઇટ ઇઝ એન એપલ,
અને બીજો પ્રશ્ન પૂછ્યો છે, વોટ આર ધેસ? તો ધે આર એપલ્સ. પછી આગળ આપ્યો છે, વોટ ઇઝ ધેટ? તો ઇટ ઇઝ અ સ્ટાર. પછી આગળ પ્રશ્ન પૂછ્યો છે, વોટ આર ધોઝ? તો ધે આર સ્ટાર્સ. વોટ ઇઝ ધીસ? શું છે? ઇટ ઇઝ અ હેટ. વોટ આર ધોઝ? તો ધે આર હેટ્સ. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ બર્ડ. વોટ આર ધોઝ? ધે આર બર્ડ્સ. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ વ્હીલ. વોટ આર ધીસ? તો ધે આર વ્હીલ્સ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ નિયેસ્ટ. વોટ આર ધોઝ? તો ધે આર નેસ્ટર્સ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ મોબાઈલ ફોન. વોટ આર ધીસ? ધીસ આર મોબાઈલ ફોન્સ. હવે આ જેટલી પણ એક્ટિવિટીનો અભ્યાસ કરો તે તમારે નોટમાં લખીને મોઢે કરવાનું રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ.